आप जीपीएससी गौण सेवा प्रसंग के मंडल, पंचायत सेवा प्रसंग के मंडल के अन्य कोईपण मित्रों जाहिर परीक्षा की तैयारी कर रहा छो तो तमने 20,000 की सहाय मळवापात्र थशे। तो चलो जाणीए आजना वीडियो नी अंदर। आ वीडियो वधु में वधु लोको सुधी शेर करजो जेथी दरेक मित्रों ने आ प्रकारनो ख्याल आवी शके। अलग अलग वर्ग माटे सरकारश्री द्वारा आ सहाय आपवामां आवे छे। दाखला तरीके एससी, एसटी, ओबीसी अने ईडब्ल्यूएस के जनरल कैटेगरी में। तो आजे आपणे मित्रों वात करवाना छीए एससी कैटेगरी माटेनी, के जेमनी अत्यारे सहायनी अंदर फॉर्म भरवाना चालू छे। तो चलो जाणी लईए शू छे। सौप्रथम आपणे जाणीए अनुसूचित जातिना विद्यार्थीओने यूपीएससी, जीपीएससी, स्टेट कमीशन, बैंक, एलआईसी, गौण सेवा पसंदगी मंडल, जिला पंचायत पसंदगी मंडल द्वारा लेवाती वर्ग 1, 2 अने 3 राज्य सरकार तेमज केंद्र सरकार की तमाम भर्ती परीक्षा की पूर्व तैयारी माटे ₹20,000 की सहाय आपवामां आवे छे। जेनी अंदर घणी बधी शरतो पण छे। विद्यार्थीओने आ योजनानो लाभ लेवा माटे ऑनलाइन अरजी करवानी रहेशे। ऑनलाइन अरजी कर्या बाद संबंधित नायब नियामक अनुसूचित जाति कल्याणनी कचेरी द्वारा विद्यार्थीओने ऑनलाइन मंजूरी आपवामां आवशे। ते विद्यार्थीओने तालीम पूर्ण थया बाद चुकवणू करवामां आवशे। उक्त पोर्टल पर नियत समय मर्यादामां आवेल अरजीओनुं राज्यकक्षाए नियमो अनुसार मेरिट बन्या बाद मेरिटमां आवता विद्यार्थीओने ज आ तालीम सहाय चूकवामां आवशे। स्नातकनी परीक्षामां 50% के तेथी वधु गुण पास करेला होवा जोईए। पुरुष होय तो महत्तम मर्यादा 35 वर्ष अने स्त्री होय तो 40 वर्षनी मर्यादा होवा जोईए। अरजदार श्री अथवा अरजदारना माता पिता એ સરકારી નોકરી ધરાવતા ના હોવા જોઈએ। વિદ્યાર્થી જે સંસ્થામાં અભ્યાસ કરવા માગતા હોય તેની લાયકાત નીતિ મુજબ હોવી જોઈએ। સંસ્થા 3 વર્ષ કરતાં વધારે અનુભવ ધરાવતી હોવી જોઈએ। સંસ્થા જીએસટી નંબર, પાન કાર્ડ ધરાવતી હોવી જોઈએ। સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની હાજરી, બાયોમેટ્રિક મશીન હોવું જોઈએ। તાલીમ આપતી સંસ્થાની નોંધણી નીચેના પૈકી કોઈ પણ એક અધિનિયમ હેઠળ થયેલી હોવી જોઈએ। કંપની અધિનિયમ, મુંબઈ જાહેર ટ્રસ્ટ અધિનિયમ કે શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 1948। તાલીમ મેળવ્યા બાદ વિદ્યાર્થી પોતે કઈ પરીક્ષા આપી તેની વિગતો નાયબ નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરીને સમયાંતરે આપવાની રહેશે। હવે તમારે કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે? વિદ્યાર્થીનું આધાર કાર્ડ, અરજદારની જાતિ, પેટા જાતિનો દાખલો, સ્નાતક પાસ કરેલી છેલ્લી માર્કશીટ જેમાં ટકાવારીની ગણતરી કરી શકાય તેવા પ્રમાણપત્રો, રહેઠાણનો પુરાવો, આવકનું પ્રમાણપત્ર, બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક, અરજદારના નામનું, જે સંસ્થામાં એડમિશન લેવાનું હોય તે સંસ્થાનું બોર્ડ દર્શાવતો ફોટો અને જે સંસ્થામાં અભ્યાસ કરવા માગતા હોય તે સંસ્થાનું નિયત પ્રમાણપત્ર। તો આ પ્રકારે મિત્રો તમારે જોઈશે તમામ ડોક્યુમેન્ટ। અને આ ફોર્મ છે એ તમે ઈ સમાજ કલ્યાણ નામની કચેરી એટલે કે મિત્રો ઈ સમાજ કલ્યાણ નામની વેબસાઇટ ઉપર તમે ફોર્મ ભરી શકશો। જેની માહિતી કેવી રીતે ફોર્મ ભરવું આપને જરૂર હોય તો મને નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં એટલે કે મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં મને કોમેન્ટ કરી અને જણાવતા રહેજો તો હું તમારા માટે ચોક્કસથી વિડીયો બનાવતો રહીશ। તો વધુમાં વધુ શેર કરતા રહેજો। એક મિત્ર ઓછામાં ઓછા 10 ગ્રુપમાં શેર કરજો। થેન્ક યુ।